મોરબીના હળવદમાં હવે સુવિધાના અભાવે લોકો ગામડાથી શહેર તરફ પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે. લોકો હવે સુવિધાના અભાવને કારણે ગામડાથી શહેર તરફ સ્થળાંતર કરી રહ્યા છે, જેના હળવદના રાયસંગ પર તેમજ અન્ય ગામમાં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જીવના જોખમે જવું પડે છે. રાયસંગ પર ગામ અને મયુરનગર ગામને છોડતો નદી પર આવેલ પુલ છેલ્લા 4 વર્ષથી તૂટી ગયેલ છે, જેથી ગામ વચ્ચે આવવા જવા માટે હવે પુલનો ઉપયોગ લઈ શકાય તેમ નથી. વિદ્યાર્થીઓ હવે દરરોજ નદી પાર કરી અભ્યાસ માટે જવું પડે છે. અને આ પુલ છે ને 4 વર્ષથી જર્જરિત થઈ ગયો છે, પણ હજી તો તેને કોઈ નવો બનાવવાનો આવ્યું નથી. નવો બનાવવામાં આમ ફરી ફરીને અમને ઘણી વાર લાગે છે, અને મારી દીકરીઓને તો મોકલે નહીં. બધા એમ સરકાર કહે છે બેટી બચાવો બેટી પઢાવો, પણ પુલ પુલ જ સમય નથી કરી દેતા, તો પછી ફરતે ફરતે દીકરીઓને ન મોકલે અને બીકલ લાગે છે. એટલે રસ્તો પાણી આવી જાય તો રસ્તો બંધ થઈ જાય, પછી કુડકું મૂકું છે અને તેમાંથી અમે પસાર થઈને આવે છે. જે ઉડકામાં બેસી ત્યારે અમને બીક લાગે છે, અને આ રીતે આખા દેશની વાત થાય છે કે બેટી બચાવો બેટી પઢાવો. જો આવી રીતે જ રહેશે તો બેટી બચાવશે અને પઢાવશે. અને છેલ્લા મયુરનગર રાયસંગ પરને જોડતો આ જે કોઝવે છે, છેલ્લા 4 વર્ષથી અંદાજે તૂટી ગયો છે. અને આ કોઝવે તૂટવાથી માનો કે 7-8 ગામનો જે વ્યવહાર છે, મયુરનગર સાથેનો, મયુરનગરનો રાયસંગ સાથેનો, એ હળવદ સાથેનો, એ વ્યવહાર પણ તૂટી ગયો છે. જે છે એ વિદ્યાર્થીઓ માટે છે. વિદ્યાર્થીઓ માનો કે 200 જેવા વિદ્યાર્થીઓ રાયસંગપુર ગામના ભણે છે, પણ રાયસંગપુર ગામના વિદ્યાર્થીઓને માનો ચોમાસામાં તો 15-15 દિવસ સ્કૂલે જવાતું નથી. જવું હોય તો 30 કિલોમીટર ફરી જવું પડે, અને જેના કારણે પારાવાર મુશ્કેલી પડે. અત્યારે જ માનો કે રાયસંગપુરના વિદ્યાર્થીઓને જવું હોય તો આ ત્રાપા જેવું સોયાભાઈ માણસોએ બનાવ્યું છે, એ ત્રાપા ઉપર થઈને જોખમ કરીને નીચે 20 ફૂટ પાણી હોય તો જોખમ કરીને દીકરીઓ અને વિદ્યાર્થીઓ. હું રાયસંગપુરનો છું અને હું 12 ભણું છું, એટલે અમારા ગામમાં 9-11-12 થયા નહીં, એટલે અમારે મયુરનગર જવું પડે છે ભણવા. એ સ્કૂલનું નામ છે શ્રી ઉચ્ચતર માધ્યમિક પ્રાથમિક શાળા, જે ગ્રાન્ટેડ છે, અને સ્કૂલની અત્યારે હાલત પણ સારી નથી. રાયસંગપુર છું, આ 4 વર્ષથી જઉં છું, અને 5-5 થી 6 વર્ષ જેવું થયું આ પુલ તૂટવાનું. અને અમે 2-3 વર્ષથી આ મામલતદારે જઈ ગઈ અને ઘણી અમે રજૂઆત કરી છે, પણ તો કોઈ જવાબ દેતા નથી. હું અત્યારે સ્કૂલેથી મારે કામ હતું, એટલે ધામડાથી આ પુલ છે, પુલ તૂટી ગયો છે, એટલે ધામડું અત્યારે રાખેલું છે, લેન વાળું જોખમ ખેડીને આવવું પડે.